नमस्ते विद्यार्थी मित्रों, आज आप गणित में चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण में लोपनी रीत और आदेश की रीत सीखवाना छे। जरा अपने बे समीकरण आपेला होय छे त्यारे ना उकेल मेळववा माटे सौ प्रथम आपणे लोपनी रीत छे करीए छी। लोप एटले के दूर करवू, एटले के बे समीकरण में बे चल आपेला छे एक्स अने वाय, એમાંથી કોઈ પણ એક ચલનો લોપ કરવો એને કહેવામાં આવશે લોપની રીત। આપ જે બે સમીકરણ આપેલા છે જેમાં પહેલું સમીકરણ છે એક્સ વત્તા વાય બરાબર 5 અને બીજું સમીકરણ છે 2x માઇનસ 3y બરાબર 4। હવે જો આપણે એક્સનો લોપ કરવો હોય તો પહેલાં સમીકરણને આપણે 2 વડે ગુણવા પડે જેથી એ 2x થાય, અને બીજા સમીકરણમાં પણ 2x છે, અને ત્યારબાદ બંને સમીકરણની બાદબાકી કરવામાં આવે તો 2x માઇનસ 2x એટલે કે 0 થઈ જાય, એટલે કે એક્સ ચલનો લોપ થાય, બાકી રહે વાય ચલ, એટલે કે આપણને વાય ચલની કિંમત મળે। અહીં આપણે સમીકરણમાં વાય ચલનો લોપ કરેલો છે। y ચલનો લોપ કરવા માટે અહીં y આપેલા છે જેને આપણે 3 વડે ગુણશું, એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણવાથી અહીંયા આપણને પ્લસ 3y મળશે। અહીંયા માઇનસ 3y આપેલા છે। બંને સમીકરણનો સરવાળો કરવાથી આપણને y ચલનો લોપ મળશે અને બાકી વધશે x ચલ, એટલે સૌ પ્રથમ x ચલની કિંમત મળશે। તો અહીંયા સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણવું, સમીકરણ 2 સાથે સરવાળો લીધેલ છે। સમીકરણ 1 ને 3 વડે ગુણતા x ને 3 વડે ગુણવાથી 3x, y ને 3 વડે ગુણવાથી 3y, સરવાળાની નિશાની। ત્યારબાદ બીજા સમીકરણની પણ ડાબી બાજુને સરવાળામાં લેવાનું છે, એટલે કે 2x માઇનસ 3y બરાબર 5 ને 3 વડે ગુણશું એટલે કે 15 વત્તા 4। સાદુરૂપ આપતા મળશે 3x વત્તા 3y વત્તા 2x માઇનસ 3y બરાબર 19। અહીં પ્લસ 3y અને માઇનસ 3y દૂર થશે જેનો જવાબ 0, તો બાકી વધશે 3x વત્તા 2x ટોટલ થશે 5x બરાબર 19। એક્સની કિંમત જોતી હશે, ગુણકના 5 છે એ ભાગાકારમાં જશે, તો આપણને એક્સ ચલની કિંમત મળશે 19/5। હવે આપણે વાય ચલની કિંમત જોઈએ છીએ, એના માટે સમીકરણ 1માં આપણે એક્સની કિંમત 19/5 લેતા 19/5 વત્તા વાય બરાબર 5, વાયને સૂત્રનો કર્તા બનાવીએ છીએ તો વાય બરાબર મળશે 5 માઇનસ 19/5। અહીં પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા આવેલી છે જેની બાદબાકી કરવા માટે આપણે લસા લેવાનો રહેશે। પહેલું પદ જે આપેલું છે એના છેદમાં આપણને 5 આપેલ નથી, છેદને 5 વડે ગુણીએ તો અંશને પણ ગુણવા પડે, એટલે 5×5=25 માઇનસ 19/5, એટલે કે લસા 5 લીધેલો છે। 25માંથી 19 જશે, બાદ થશે, એટલે જવાબ મળશે 6/5। આમ આપણને ઉકેલ મળે છે 19/5 અને 6/5। હવે આ જ સમીકરણ માટે આપણે આદેશની રીત કરીએ છીએ। આદેશની રીતમાં આપણે કોઈ પણ એક ચલને સૂત્રનો કર્તા બનાવવાનો રહેશે। અહીં એક્સને પણ સૂત્રનો કર્તા બનાવી શકાય અને વાયને પણ બનાવી શકાય। આપણે ગણતરીમાં વાયને સૂત્રનો કર્તા બનાવેલો છે, એટલે જવાબ મળશે 5, એક્સ બરાબરની બીજી સાઈડ જશે એટલે માઇનસ એક્સ થશે, જેને આપણે સમીકરણ નંબર 1 આપેલું છે। બીજું સમીકરણ આપણું છે 2x માઇનસ 3y બરાબર 4। હવે આ સમીકરણ 1ની કિંમત આપણે સમીકરણ 2માં મૂકશું તો સાદુરૂપ મળશે 2x, અહીંયા 3y જે આપેલા છે ત્યાં વાયની કિંમત આપણે લેવાની છે 5 માઇનસ એક્સ બરાબર 4। સાદુરૂપ આપીએ એટલે 2x માઇનસ 3×5 એટલે કે માઇનસ 15, માઇનસ માઇનસ પ્લસ થાય 3×x બરાબર 4। ત્યારબાદ 2x વત્તા 3x એટલે ટોટલ 5x થશે, આ માઇનસ 15 છે એ બરાબરની બીજી સાઈડ જશે એટલે પ્લસ થશે, એટલે 15×4 એટલે કે 19 થશે। આમ એક્સની કિંમત આપણને 19/5 છે એ મળેલી છે। હવે આપણે સમીકરણ 1માં એક્સની કિંમત મૂકશું એટલે આપણને વાયની કિંમત મળશે, એટલે કે વાય બરાબર 5 માઇનસ એક્સની કિંમત આપણે મૂકેલી છે 19/5,
લસા લીધેલો છે 5, પેલા પદના છેદમાં 5 નથી એટલે એને ગુણાકાર કરતાં 5 5 25 - 19 તો જવાબ મળશે 6 ના છેદમાં 5. આમ ઉકેલ આપણને મળશે એક્સ અને વાયની કિંમત 19 ના છેદમાં 5 અને 6 ના છેદમાં 5 અનુક્રમે મળશે. આમ લોપની રીત કરીએ કે આદેશની રીત કરીએ, બંને રીતે આપણે જોયું કે સમીકરણ, એક જ સમીકરણ એક જ રકમના જે દાખલા લીધેલા છે જેમાં આપણને જવાબ છે એ બંનેમાં એક સરખો મળેલ છે.